नमस्कार विद्यार्थी मित्रों, अपना ऑल एजुकेशन यूट्यूब चैनल में तमारू सौनु हार्दिक स्वागत है। मित्रों, आज जो आप टॉपिक है तमने स्क्रीन पर दिखाई रही है, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ने अंदर तमने बधाने ख्याल हे कि फेब्रुआरी 2023 सेशन में एडमिशन थे। ओके, तो घना विद्यार्थियों मेरी पास क्वेश्चन आता हो कि फेब्रुआरी 2023 सेशन में जे लोग एडमिशन लीधु हे तो एमना माटे असाइनमेंट जमा करावानी लास्ट डेट कई है, बराबर ने? तमने बधाने ख्याल है कि अत्यारे जे छे ऑगस्ट 2022 सेशन में जे लोग एडमिशन लीधु हतुं एमनी लास्ट डेट तो पती गई है, 31/5/2023 हती लास्ट महीना एंड सुधी में। तो फेब्रुआरी 2023 सेशन माटे असाइनमेंट जमा करावानी लास्ट डेट शू है? तो ये वस्तु पोर्टल पर तो मैंने देखाई नहीं, एटले मैं यूनिवर्सिटी ने मेल कर्यो के फेब्रुआरी 2023 सेशन असाइनमेंट जमा करावानी लास्ट डेट कई है। तो मैं जे मेल कर्यो छे प्लस एमनो जे रिप्लाय आव्यो छे अत्यारे हूँ तमने डायरेक्टली देखाड़ देव छूँ। ओके, मैंने स्क्रीनशॉट लीधो छे मेलनो, तो तमने वधारे आइडिया आवी जशे। ओके, तमे डायरेक्टली पोर्टल पर असाइनमेंट्स जे छे घणा बधा मैं जोया पोर्टल पर अपलोड थयेला छे, तमे डायरेक्टली डाउनलॉड पण करी शको छो। ओके, तो चालो मैं जे स्क्रीनशॉट मैं जे मेल कर्यो तेना पर लई जाऊं छूं, तमने देखाड़ दऊं छूं, तमने वधारे आइडिया आवी जशे। ओके, जो मित्रों तमने अत्यारे स्क्रीन पर जे मैं मेल कर्यो हती तमने स्क्रीन पर देखाई रह्यो हशे रिगार्डिंग असाइनमेंट फेब्रुआरी 2023 सेशन। ओके, તમે જોઈ શકો છો મેં લખ્યું છે, ડિયર સર, પોર્ટલ પર અસાઇનમેન્ટ જે અપલોડ થયેલા છે ફેબ્રુઆરી 2023 સેશનના એની પીડીએફ ડાઉનલોડ નથી થતી, પ્લીઝ હેલ્પ। ઓકે, આ એક તો બીજો ઇશ્યુ હતો, પ્લસ મેં અહીંયા નીચે લખેલું હતું, આ એકચ્યુઅલી મારું નેટવર્કનો અથવા તો કોઈ પ્રોબ્લેમ હોય શકે એટલા માટે ડાઉનલોડ નહીં કરી શકતો, પણ અપલોડ તો થયેલા છે। તમે તમારે પણ સેમ પ્રોબ્લેમ આવતો હોય તો તમે એક વખત ટ્રાય કરજો પીસીમાં, ઓકે ને, કોમ્પ્યુટર ઉપર ટ્રાય કરજો, લગભગ ડાઉનલોડ થઈ જશે। અહીંયા લખ્યું છે ફેબ્રુઆરી 2023 સેશનની અસાઇનમેન્ટ જમા કરાવવાની લાસ્ટ ડેટ કઈ છે? ઓકે, તો અસાઇનમેન્ટ વિભાગનો મારી પાસે રિપ્લાય આવ્યો છે 30/6/2023। ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, થેન્ક્સ એન્ડ રિગાર્ડ્સ, 30/6/2023 આ અસાઇનમેન્ટ જમા કરવાની લાસ્ટ ડેટ છે। મારા ખ્યાલથી જેમ આપણે અસાઇનમેન્ટ જમા કરાવવાની લાસ્ટ ડેટ પહેલાંમાં જે લોકોએ શું કહેવાય ઓગસ્ટ 2022માં લીધું, સૌથી પહેલાં શું હતી તો કે ફેબ્રુઆરી એન્ડ બતાવતી હતી પોર્ટલ પર, પછી એ વધીને કંઈક માર્ચ એપ્રિલ સુધી થઈ, પછી વધીને મે સુધી થયેલી, બરાબર ને? આમાં પણ લગભગ સેમ હોઈ શકે, જો એમાં એક્સટેન્શન કંઈક થશે તો આપણે વિડીયો બનાવીને તમને અપડેટ કરી દઈશું। અત્યારે જે છે જે યુનિવર્સિટીએ રિપ્લાય કર્યો છે એના પ્રમાણે 30/6/2023 અસાઇનમેન્ટ જમા કરાવવાની લાસ્ટ ડેટ ફોર ફેબ્રુઆરી 2023 સેશન માટે છે। ઓકે, તો મારા ખ્યાલથી આ વસ્તુ તમને અહીંયા ક્લિયર થઈ ગઈ હશે। આના સિવાય કોઈ તમને માહિતી જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો મિત્રો। અસાઇનમેન્ટ કઈ રીતે લખવા, ક્યાંથી ડાઉનલોડ કરવા, એ બધી ડિટેલ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે, જસ્ટ આપણે શોર્ટમાં આ વિડીયોમાં જોઈ લઈએ કે અસાઇનમેન્ટ ડાઉનલોડ ક્યાંથી કરવા। ઓકે ને, હવે જઈ એ ડાયરેક્ટ પોર્ટલ પરથી આપણે સમજી લઈએ। જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં, આપણે આમાં સર્ચ કરવાનું છે BAOU, એન્ટર કરી દેવાનું। એન્ટર કર્યા પછી નીચે સ્ક્રોલ કરીને જવાનું। ઓકે, અહીંયા અસાઇનમેન્ટ જે લખેલું છે એના પર તમારે ક્લિક કરી દેવાનું, જેમ તમે નીચે આવશો સ્ક્રોલ કરીને તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓગસ્ટ 2022 17ના અભ્યાસક્રમના વિદ્યાર્થી સ્વાધ્યાય 31/5/2023 સુધીમાં અભ્યાસ કેન્દ્ર પર જમા કરવાનું રહેશે। ઓલરેડી એ ડેટ જતી રહી છે અને અસાઇનમેન્ટ જે છે જમા કરવાની બધા જે લોકોએ કર્યા હશે તો એમના સબમિટ થઈ ગયા હશે। જો અસાઇનમેન્ટ ડાઉનલોડ ક્યાંથી કરવા, તો કે અહીંયા લખ્યું છે ઈ અસાઇનમેન્ટ PDF, આ જે લાસ્ટ લિંક છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। એના પછી તમારો કોર્સ કઈ કેટેગરીમાં આવે છે, જેમ કે સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસની અંદર BA, BLIS, BSW, CITA, જેમ કે અહીંયા ઘણી બધી કોર્સની લિસ્ટ છે, એ બધા તમારા સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સમાં આવે છે। જી BCOM, BBA, BBAAT, MCOM આ બધા કક્ષામાં આવે છે, તો કે સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં આવે છે। પછી આવે છે તમારું BCA, BCADES, BSCIT કક્ષામાં આવે છે, તો કે સ્કૂલ ઓફ કોમ્પ્યુટર સાયન્સ અને BEd સ્પેશિયલ એજ્યુકેશન, પછી PGDDE, ઓકે ને, તો આ બધા શેમાં આવે છે, તો કે સ્કૂલ ઓફ એજ્યુકેશન ડિસ્ટન્સ એજ્યુકેશન એજ્યુકેશન એન્ડ ડિસ્ટન્સ ટેકનોલોજી। ઓકે, તો આની અંદર આ કોર્સ આવે છે, જેમ કે જો તમારું BA હોય તો તમારે આના ઉપર ક્લિક કરી દેવાનું, નીચે જવાનું, તમારું શું છે તો કે બેચલર ઓફ આર્ટ્સ છે, બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ છે, બેચલર ઓફ સોશિયલ વર્ક શું છે, જો બેચલર ઓફ આર્ટ્સ હોય તમે જે લાગુ પડતું એના ઉપર ક્લિક કરવાનું, જેમ કે એક્ઝામ્પલ તરીકે વ્યૂ પેપર્સ ઉપર અહીં ક્લિક કરી દેવાનું। પછી તમારું સેશન કયું છે, અહીંયા ટર્મ તમારે સિલેક્ટ કરવાનું, તમારે જે છે ફેબ્રુઆરી 2023 છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। જેમ તમે ક્લિક કરીને સ્ક્રોલ કરશો એટલે તમારા જે બધા સબ્જેક્ટ છે અહીંયા આવી જશે, ઘણા બધા સબ્જેક્ટ છે, તમારો જે સબ્જેક્ટ કોડ હોય જે એડમિશન કન્ફર્મેશન લેટરની અંદર આવેલો હોય એ તમારે શું કરવાનું, અહીંયા પેસ્ટ કરી દેવાનું, અહીંયા નાખવાનું હોય વસ્તુને, અહીંયા તમે એ કોર્સને નાખવાનો, જેમ કે તમારું ગુજરાતીનો કોઈ સબ્જેક્ટ હતો ગુજ, એવું એટલું લખશો, એન્ટર કરશો એટલે શું થશે, ગુજવાળા જેટલા પણ છે
પહેલાં 2-3 અક્ષરો પણ લખશો એટલે જે એ લાઇનની અંદર જેટલા પણ કોર્સ આવતા હોય બધા અહીંયા દેખાઈ જશે. જેમ કે કોઈ એના પર ક્લિક કરો, વ્યૂ અસાઇનમેન્ટ ઉપર, બાકી PDF આવી જશે, એના ઉપર ક્લિક કરશો એટલે એ ડાઉનલોડ થઈ જશે. ઓકે, તો આ રીતે આખી અસાઇનમેન્ટ ડાઉનલોડ તમારે કરવાનું રહેશે. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ ક્વેશ્ચન્સ એમના આવે છે કે અસાઇનમેન્ટ ક્યાં લેવા જવાનું, તો અસાઇનમેન્ટ લેવા ક્યાંય નહીં જવાનું. અત્યારે જે આપણે પ્રોસેસ બતાવી, અસાઇનમેન્ટ પોર્ટલ પરથી તમારે ડાઉનલોડ કરવાના હોય છે. ઓકે, અને એની પ્રિન્ટ લઈને તમે અસાઇનમેન્ટ લખો, એના ઉપર એને ચોંટાડવાનું હોય છે, લગાવવાનું હોય છે. તો જુઓ મિત્રો, અત્યારે ઘણા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ એવા પણ આવે છે કે અસાઇનમેન્ટ શેમાં લખવાના, નોટમાં લખવાના, ફાઇલ પેજમાં લખવાના, કે પછી કોઈ અલગથી કોઈ ફોર્મેટ છે. તો જુઓ મિત્રો, અહીંયા યુનિવર્સિટી એક ફોર્મેટ અહીંયા આપેલો છે, વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવેલ અસાઇનમેન્ટ જમા કરવા માટેનું ફોર્મેટ. એના ઉપર તમારે ક્લિક કરી દેશો એટલે એક ફોર્મેટ ડાઉનલોડ થશે. ઓકે, એની PDF આપણે ખોલીએ. જો આ રીતનું ફોર્મેટ યુનિવર્સિટી આપેલો છે, આ રીતના ફર્સ્ટ પેજ જે છે તમારું આ રીતનું મેઇનલી, મારા ખ્યાલથી આ ફર્સ્ટ પેજ તમારું હોવું જોઈએ, કારણ કે મેં પણ એ રીતે જ લખેલું હતું. અહીંયા શું થાય છે, બધી ડિટેલ તમારી કવર થઈ જાય છે. અભ્યાસક્રમનું નામ, પાઠ્યક્રમનું નામ, નોંધણી નંબર, વિદ્યાર્થીનું નામ, અભ્યાસકેન્દ્રનો કોડ, અભ્યાસકેન્દ્રનું નામ, વિદ્યાર્થીનું સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ, વિદ્યાર્થીની સહી અને અસાઇનમેન્ટ જમા કરાવવાની તારીખ. આ ફર્સ્ટ પેજ તો તમારું હોવું જ જોઈએ. ઓકે ને, બધી ડિટેલ આમાં ભરીને પછી તમે અસાઇનમેન્ટની ઉપર ફ્રન્ટમાં લગાડી શકો છો. જુઓ મિત્રો, જો તમારો ક્વેશ્ચન એ હોય કે અસાઇનમેન્ટ ફાઇલ પેજમાં લખીએ તો નોટમાં લખીએ તો ચાલશે કે નહીં, તો તમારે એક વખત સ્ટડી સેન્ટરને પૂછી લેવાનું. જેમ કે KP કોલેજની અંદર મેં જ્યારે અસાઇનમેન્ટ જમા કરાવ્યા તો મેં ફાઇલ પેજની અંદર લખ્યા હતા, એ ચાલતા હતા, બરાબર ને? એમાં પણ તમે લખી શકો છો. ઓકે, આન્સર્સ તમારા સાચા હોવા જોઈએ, તમે લખી ક્યાં પણ શકો છો. એક વખત તમારે સ્ટડી સેન્ટરને પૂછી લેવાનું કે આ જ ફોર્મેટમાં લખવાનું છે. જેમ કે અહીંયા ફોર્મેટ આપે એમાં લખો તો બેસ્ટ ને બેસ્ટ, કારણ કે યુનિવર્સિટીના પોર્ટલ પર એ જ અપલોડ થયેલું છે. જો બીજા કંઈ કશે લખવાનું હોય તો એક વખત પૂછી લેવાનું, બરાબર ને? તો અહીંયા વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો અહીંયા જ્યારે એ વસ્તુ બધી અપડેટ થઈ હશે, આપણે પાછો વિડીયો બનાવીને તમને અપડેટ કરી દઈશું. ઓકે, અસાઇનમેન્ટ વિશેનો ડાઉટ અહીંયા મારા ખ્યાલથી ક્લિયર થઈ ગઈ હશે. જો મિત્રો, અસાઇનમેન્ટ ઘણા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન આવે છે કે અસાઇનમેન્ટ જમા કરવું કમ્પલસરી છે, તો હા મિત્રો, અસાઇનમેન્ટ જમા કરવું કમ્પલસરી છે, કારણ કે તમારું જે ફાઇનલ રિઝલ્ટ બને છે ને, એની અંદર અસાઇનમેન્ટના માર્ક્સ પ્લસ તમે જે ફાઇનલ એક્ઝામ આપો છો એના માર્ક્સ. જેમ કે હું BA વાત કરું તો 70 માર્કનું તમારે ફાઇનલ એક્ઝામ થાય અને 30 માર્કનું તમારું અસાઇનમેન્ટ, એ રીતે 100 માર્કનું ટોટલ બને છે. તો તમારે એ તો કમ્પલસરી અસાઇનમેન્ટ જમા કરાવવું જ છે, કારણ કે અસાઇનમેન્ટમાં ના માર્ક્સ તમારા જે ફાઇનલ માર્કશીટ છે એની અંદર રિફ્લેક્ટ થાય છે, બરાબર ને? બીજી વસ્તુ મિત્રો, કે અસાઇનમેન્ટ લખતી વખતે ઘણી બધી બાબતોનું તમારે ધ્યાન રાખવું પડે છે. જેમ કે અસાઇનમેન્ટનું પુનઃમૂલ્યાંકન થતું નથી. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે અસાઇનમેન્ટ જે રીતે લખશો એક સારી રીતે બનાવજો અસાઇનમેન્ટને. પ્લસ તમારે 30માંથી 11 માર્ક્સ લાવવા, મિનિમમ 11 માર્ક્સ તમારે લાવવા કમ્પલસરી છે. અસાઇનમેન્ટમાં પાસ થવા માટે તમારે કેટલા લાવવા પડે, તો કે 11 પ્લસ તમારે લાવવા જ પડે. ઓકે, તો જ તમે અસાઇનમેન્ટની અંદર પાસ ગણાશો. ઓકે, તો આ વસ્તુ બધી ધ્યાનમાં રાખવાની. પ્લસ અસાઇનમેન્ટ જ્યારે લખો ત્યારે તમારે બુકમાંથી બેઠું લખવાનું નથી. બુકમાં તમારે એ ક્વેશ્ચનનો આન્સર ક્યાં છે શોધવાનું, એને વાંચી લેવાનો અને વાંચીને સમજીને તમારી ભાષામાં તમારે તમારો આન્સર લખવાનો રહેશે. આ ઘણી બધી સૂચનાઓ તમે જ્યારે અસાઇનમેન્ટ PDF ડાઉનલોડ કરશો એની અંદર એક પેજ આવશે, એની અંદર એ બધું વાંચી લેજો અને એ રીતે તમે સારી રીતે અસાઇનમેન્ટ લખી શકો છો. ઓકે, તો મારા ખ્યાલથી અહીંયા તમને આ વસ્તુઓ સમજાઈ ગઈ હશે. બીજી વસ્તુ મિત્રો, કે અત્યારે જે છે એક્ઝામના ફોર્મ ચાલે છે, બધાને ખ્યાલ હશે કે July 2023 સેશનના એક્ઝામિનેશન અત્યારે 5 તારીખથી શરૂ થવાની છે. 5/7/2023થી, બરાબર ને? 5 July 2023થી એક્ઝામિનેશન શરૂ થવાની છે. તો એના એક્ઝામ ફોર્મની ભરવાની લાસ્ટ ડેટ 12 તારીખ છે. 12/6/2023 એ એક્ઝામ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. એની પહેલાં એક્ઝામ ફોર્મ ભરી દો, એટલે જે લોકો એલિજિબલ હશે July 2023 માટે એ લોકો એક્ઝામિનેશનના ફોર્મ ભરશો એટલે તમે એક્ઝામ આપી શકશો. ઓકે, એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવું કમ્પલસરી છે, વસ્તુ ધ્યાન રાખજો. કારણ કે એક્ઝામ ફોર્મ ભરશો ત્યારે જ તમારું હોલ ટિકિટ આવશે, અને હોલ ટિકિટ જો તમે એક્ઝામ ફોર્મ ભરેલું નહીં હશે તો હોલ ટિકિટ નહીં આવશે, અને એના સિવાય તમે પરીક્ષા આપી શકશો નહીં. ઓકે, જ્યારે તમે પરીક્ષા ફોર્મ ભરો ત્યારે સબ્જેક્ટ સિલેક્શન એકદમ સારી રીતે કરજો, એટલે કે જે સબ્જેક્ટ તમારા છે એ જ ત્યાં રિફ્લેક્ટ થાય છે કે નહીં ફોર્મમાં એ જોઈ લેજો એક વખત, પછી તમારે સબમિટ કરવાનું. ઓકે, તો મારા ખ્યાલથી અહીંયા બધી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. આના સિવાય કોઈ માહિતી તમને જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ઓકે, ચાલો, થેન્ક યુ મિત્રો. અસાઇનમેન્ટ વિશેની વસ્તુઓ તમને અહીંયા સમજાઈ ગઈ હશે. ચાલો આપણે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યારસુ ધન્યવાદ મિત્રો.